વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે ભારતમાં કોરોના વાયરસને લઈ લોકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ કેટલીક જગ્યાએ લોકો તેને ગંભીરતાથી નથી લઈ રહ્યા અને ઘરની બહાર નીકળી રહ્યા છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં લોકો અનેક જગ્યાએ ટોળે વળીને બેઠેલા જોવા મળ્યા આ લોકોને કોરોના રોગની ગંભીરતા ન હોય તેમ લાગી રહ્યું છે જોકે જેતપુરની બજારો સંપૂર્ણ બંધ જોવા મળે પરંતુ રહેણાક વિસ્તારમાં લોકડાઉનની અસર જોવા મળી હતી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એકસો ચુમ્માલીસની કલમ લગાવવામાં આવેલી છે ચાર વ્યક્તિઓને ભેગો સાથે ભેગું થવાની મનાઈ છે ત્યારે આ સમગ્ર જાહેરનામાને લઈને આપણે જેતપુરની જે બજારો છે આપણે ઊભા છીએ હાલ તો જે જેતપુરની જે મુખ્ય બજાર છે ત્યાં આપણે ઊભા છીએ અહીંયા એક મોટી શાક માર્કેટ ભરાય છે અને રહેણાંક વિસ્તાર છે અંદરગાળાનો જે રહેણાંક વિસ્તાર કહેવાય એ વિસ્તાર છે આપ જોઈ શકો છો અહીંયા પબ્લિક છે લોકો છે કોઈ પણ જાતના ભય વગર ગમે ત્યાં ફરતા જોઈ શકાય છે તમને હું પણ બતાવી દઉં કે જો હજી લોકો અહીંયા એકી સાથે બાર ચાર ચાર લોકો ઊભા છે સાથે બીજી જે ગલી છે એમાં પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકો છે કેવી બેફિકરાઈથી કેવી બેદરકારીથી બહાર બેઠા છે અને કોઈ પણ જાતનો ભય ન હોય તે પણ જોવા મળી રહ્યું છે સાથે સાથે એ પણ આપણે અમુક લોકો છે આપણે એમની સાથે વાત પણ કરશું કે શું તેમને જે સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમની એમને કોઈ ગંભીરતા છે કે નહીં સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું છે કે ભાઈ ઘરમાં જ રહેવું તો તમે હજુ પણ બહાર ફરી રહ્યા જો તમને આમની ગંભીરતા છે કે નહીં શા માટે તમે આવું કરી રહ્યા છો સાહેબ અમને ખબર છે આટલી બધી ગંભીરતા છે પણ હવે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા નીકળતા હોય તો પાંચ દસ મિનિટ ખાલી નીકળીને અત્યારે પાછા જતા રહેશું અંદર વિવિધ જાતના બાના બતાવી રહ્યા છે કે ભાઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે લેવા માટે નીકળ્યા છે અને પાછા જતી રહ્યા છીએ તમને હું બતાવી દેજો એક ગલી છે કે જ્યાં તમામ જાતના રહેણાંક ઘરો છે ત્યાં લોકો ટોળે વળી અને બહાર પોતપોતાની સામાન્ય ક્રિયાઓ છે કોઈ પણ જાતનું બિનજરૂરિયાત રીતના તેઓ બહાર બેઠા છે અને કોઈ પણ જાતની જે જાહેરનામાની એના રોગની કોઈ ગંભીરતા જ ન હોય તેવો અહીંયા ભાસ થઈ રહ્યો છે જો લોકોની આવીને આવી ગંભીરતા અને બેદરકાર ગંભીરતા નહીં લે અને બેદરકારી રાખશે તો આ જે સંક્રમણ છે એ ફેલાવાનો પણ ભય છે અને વીટીવી આવા લોકોને ખાસ અપીલ કરી રહી છે વારંવાર વીટીવી દ્વારા અપીલ કરવામાં આવે છે કે મહેરબાની કરી રોગના સંક્રમણને રોકવા માટે પોતાની ઘરે રહે યોગેશ ધારૈયા વીટીવી ન્યૂઝ જેતપુર